રંગ એમાં મેં તમને એ વાસી વાળો વાર્તા સમજાવી હતી। હવે આ જ પાઠમાં આગળ પેજ નંબર 10 એની ઉપર એક એક્સરસાઇઝ આપેલી છે જેનું ટોપિક છે ક્યાં જોયું કેવું હતું। તમે એ વસ્તુ ક્યાં જોઈ અને તે કેવી હતી એમાં સૌથી પહેલા તમને આપેલો છે શબ્દ શિયાળ। તો શિયાળ તમે ક્યાં જોયું અને શિયાળ કેવું હતું તો તમને અહીં ઉદાહરણ આપેલું છે મેં જંગલમાં શિયાળ જોયું હતું તેની પૂંછડી જાડી હતી। હવે આ ઉદાહરણ ઉપરથી તમારે આગળના જે શબ્દ આપેલા છે તેના વિશે લખવાનું છે। તો હવે બીજા નંબરનો શબ્દ આપેલો છે મોર, તેનું ચિત્ર તમને બુકમાં આપેલું છે, તમારે તે ચિત્રની નીચે નામ લખવાનું છે મોર। તો મોર ઉપરથી હવે આપણે વાક્ય બનાવવાનું છે। કોઈ કહેશે કે મોર ઉપરથી શું વાક્ય બનશે તો સૌથી પહેલા મોર તમે ક્યાં જોયો અને મોર કેવો હતો તો આપણે લખીશું મેં મોર જંગલમાં જોયો હતો। હવે તે મોર કેવો હતો તો બધાને ખબર છે મોર કેવો હોય છે, મોરના પીંછા રંગબેરંગી હતા। તમે બધાએ મોર જોયો છે ને, મોર કેવો સરસ હોય છે, એના પીંછા કેવા રંગબેરંગી હોય છે, મને પણ મોર ખૂબ જ ગમે છે। હવે આગળ તમને ચિત્ર આપેલું છે તે શેનું છે કોઈ મને કહેશે શેનું ચિત્ર છે? હા ચકલી, તે ચકલીનું ચિત્ર છે। હવે ચકલી તમે ક્યાં જોઈ છે અને તે કેવી હોય છે તેના વિશે આપણે વાક્ય બનાવવાનું છે। તો ચકલી, ચકલી ઉપરથી વાક્ય બનશે મેં ઘર આંગણે ચકલી જોઈ હતી। આપણા ઘરની આગળ, ઘરની આંગણાની આસ, ઘરના આંગણામાં કે આપણા ઘરની આસપાસ તમે ચકલીઓ જોઈ હશે। હવે આ ચકલી એ કેવી હોય છે તેના વિશે આપણે લખીશું તો ચકલી ચી ચી બોલે છે। તમે બધાએ ચકલીનો અવાજ તો સાંભળ્યો જ હશે, ચકલી કેવું બોલે ચી ચી ચી। હવે આગળનું ચિત્ર, આગળ તમે શેનું ચિત્ર આપેલું છે? હા બતક, તમે બધાએ બતક જોયો છે। ચલો તો હવે એના વિશે આપણે વાક્ય બનાવીશું બતક। તો બતક તમે ક્યાં જોયો તેના વિશે આપણે સૌથી પ્રથમ લખીશું તો લખીશું આપણે મેં બતક પાણીમાં જોયો। બતક ક્યાં રહે છે? પાણીની અંદર। તો વાક્ય બનશે મેં બતક પાણીમાં જોયો। હવે બતક, બતક શું ખાય છે તો તેના વિશે વાક્ય લખીશું બતક પાણીમાં રહેલા જીવડા ખાય છે। બતક કાળા અને ધોળા રંગના પણ હોય છે। હવે આગળનું ચિત્ર, આગળનું ચિત્ર શેનું છે એ તો તમને બધાને ખબર પડી જ જશે, શેનું ચિત્ર છે? કૂતરાનું, ડોગ। હા તો કૂતરું, તો કૂતરું તો તમે બધાએ જોયું જ હશે, કૂતરું તો આપણા ઘરની આસપાસ રસ્તા ઉપર અને ઘણી બધી જગ્યાએ આપણને જોવા મળે છે। તો આના ઉપરથી વાક્ય બનશે મેં કૂતરું ઘર આગળ જોયું। હવે તે કેવું બોલે છે તેના વિશે આપણે વાક્ય લખીશું કૂતરું બો 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 બોલે છે। તો આગળનું ચિત્ર તમને આપેલું છે તે શેનું છે ખબર છે વિદ્યાર્થી મિત્રો? તે છે બિલાડી, શેનું ચિત્ર છે તે? બિલાડી। તો હવે બિલાડી ઉપરથી આપણે વાક્ય બનાવીશું
बिलाड़ी, तो बिलाड़ी क्या जोई तेना विषय आपणे लखीशुं। मैं घर आगळ बिलाड़ी जोई। हवे बिलाड़ी बिलाड़ी केवी होय छे तेना विषय आपणे लखीशुं। तो बिलाड़ी ने आंखो केवी होय छे? चमकीली। बिलाड़ी ने आंखो एटली चमकती होय छे के ते अंधारुं होय तो पण बिलाड़ी दूर उभी होय तो पण एनी आंखो चमकती होय तो आपणे ख्याल आवी जाय छे के त्यां बिलाड़ी छे। तो तेना उपर के आजे आपणे वाक्य बनावीशुं। बिलाड़ी नी आंखो चमकीली हती। विद्यार्थी मित्रों, हवे आगळ तमने चित्र आपेलुं छे ते शेनुं छे खबर छे तमने? बकरी। हाँ, तो बकरी तमे बधाए बकरी जोई छे। हाँ, बकरी खूब ज नाजुक प्राणी छे अने बकरी ऊपर थी आपणे वाक्य बनावीशुं। मैं रस्ता वच्चे बकरी जोई। तो बकरी केवी होय छे? तमे बधाए जोई छे ने बकरी। बकरी काळा रंगनी होय, लाल रंगनी होय अने सफेद रंगनी पण होय छे अने तेना कान केवा होय छे? लांबा लांबा। बकरीना कान खूब ज लांबा होय छे। तो तेना ऊपरथी वाक्य बनशे बकरीना कान लांबा हता। હવે આગળનું ચિત્ર શેનું છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈને કોઈ કહેશો? હા, આગળનું ચિત્ર શેનું છે? ગાયનું। તો ગાય, ગાય એ આપણું પાલતુ પ્રાણી છે અને ગાય તો તમે બધાએ જોઈ જ હશે, ગાય આપણી માતા છે અને ગાય આપણને શું આપે છે? દૂધ આપે છે। તો હવે આપણે ગાય ઉપરથી વાક્ય બનાવીશું। તો વાક્ય બનશે ગાય મેં રસ્તા વચ્ચે જોઈ। હવે ગાય, ગાયના કલર પણ અલગ અલગ હોય છે, કાળી, ધોળી, લાલ અને કાગળચીતી ગાયો પણ જોવા મળે છે। તો આ ચિત્રમાં આપણને જે ગાય આપેલી છે તેનો કલર કેવો છે? લાલ। તો આપણે વાક્ય બનાવીશું ગાયનો રંગ લાલ હતો। હવે આગળનું ચિત્ર, આગળનું ચિત્ર શેનું છે? વાંદરો। હા, વાંદરાનું નામ સાંભળતાની સાથે બધાના મોઢા ઉપર સ્મિત આવી જાય છે। વાંદરો એ ખૂબ જ નટખટ પ્રાણી છે। વાંદરો એક જગ્યાએ બેસી રહેતો નથી, તે કુદકુદ કરતો હોય છે, એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર જાય અને એ કુદકુદ છાપરા ઉપર પણ કરતો હોય છે। વાંદરો છે એને હનુમાનજીનું રૂપ પણ કહેવામાં આવે છે। તો આવા વાંદરા ઉપરથી વાક્ય આપણે બનાવીશું। તો વાંદરો, વાંદરો તમે બધાએ જોયો છે તો તે ક્યાં હોય છે? ઝાડની ઉપર। તો વાક્ય બનશે મેં વાંદરો ઝાડની ઉપર જોયો। હવે વાંદરો કેવું બોલે છે તે તમને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો? હા, વાંદરો કેવું બોલે છે? હૂ હૂ હૂ। તો આપણું વાક્ય બનશે વાંદરો હૂ હૂ કરતો હતો। હવે આગળનું ચિત્ર શેનું આપેલું છે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો। આગળનું ચિત્ર આપેલું છે તે શેનું છે? ઘુવડ। ઘુવડ કદાચ બધા જણે નહીં જોયું હોય પણ ઘુવડ એ ખૂબ જ મોટું અને લગભગ એ ખૂબ જ ભાગ્યે જોવા મળતું હોય છે। શહેરની ભીડભાડવાળા એરિયાઓમાં તે જલ્દી જોવા મળતું નથી, પરંતુ જ્યાં ખૂબ જ ઝાડ આવેલા હોય તેવા જંગલમાં અથવા તો ગ્રામ્ય વિસ્તારોમાં તે વધારે જોવા મળે છે। હવે ઘુવડની ખાસિયત એ છે કે એની આંખો પણ ખૂબ જ ચમકીલી હોય છે। તો ઘુવડ ઉપરથી વાક્ય બનશે મેં ઘુવડ ઝાડ ઉપર જોયું। હવે ઘુવડની આંખો કેવી હોય છે તેના વિશે આપણે વાક્ય લખીશું।
ઘુવડની આંખો ચમકીલી હોય છે। તો વિદ્યાર્થી મિત્રો આ શરણાઈ ઢોલક અને રંગ આ પાઠની અંદર પાના નંબર 10 થી ઉપર તમને જે એક્સરસાઇઝ આપી છે તેમાં અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ તેના નામ આવે છે અને તે તમે ક્યાં જોયા અને તેની શું ખાસિયત છે તેના વિશે આપણે વાક્ય બનાવ્યા। તો આ જે મેં તમને શીખવાડ્યું એ તે તમારી ટેક્સ્ટબુક માં જે એક્સરસાઇઝ આપી છે તેની અંદર ફિલઅપ કરશો અને તમારી જે ગુજરાતી સબ્જેક્ટની એસાઇનમેન્ટની તમે જે નોટબુક બનાવી હોય તેની અંદર પણ કોપી કરશો। થેન્ક યુ।